सांसद गिरिबेन ठाकोर ने एमएलए क्वार्टर खाली न करता नोटिस आपवामां आवी छे। विसावदर ना पूर्व धारासभ्य भूपत भायाणी ने पण नोटिस अपाई। बन्ने पूर्व धारासभ्यों ने क्वार्टर्स छोड़वा माटे कहेवायुं हतुं। क्वार्टर खाली न करता बन्ने ने नोटिस आपवामां आवी छे। पेटलादना धारासभ्य कमलेश पटेल ने एमएलए क्वार्टर फाड़वायुं छे। तो सांसद गिरिबेन ठाकोर ने एमएलए क्वार्टर खाली न करता आखरे नोटिस फटकारवामां आवी छे। पहला पण तेमणे जाण करवामां आवी छे कि क्वार्टर्स खाली करवा माटे जाण कराई हती। हवे क्वार्टर्स खाली न थता तेमणे नोटिस आपवामां आवी छे। साथे साथे विसावदरना पूर्व धारासभ्य भूपत भायाणी ने पण नोटिस आपवामां आवी छे। बन्ने पूर्व धारासभ्योने क्वार्टर्स छोड़वा माटे कहेवायुं हतुं। वधु माहिती साथे संवाददाता मेहुल जोड़ाई गया छे। मेहुल, बन्ने पूर्व धारासभ्योने क्वार्टर्स छोड़वा माटे कहेवायुं हतुं, छतां पण हजु खाली नथी करायुं अने हवे नोटिस फटकारવામાં આવી છે। બિલકુલ દીપિકા, વાત કરવામાં આવે તો જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે પૂર્વ ધારાસભ્ય અને હાલના સાંસદ લોકસભા જે પરાગટ હતી છે કિલેબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય જે છે ભૂપત ભાયાણી, તે બંનેના ક્વાર્ટર જે છે તે ખાલી કરવામાં નથી આવ્યા। બંને જે ક્વાર્ટર છે તેમની પાસે શબ્દો રાખવામાં આવ્યો છે, તેને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેમને એક નોટિસ પણ આપી છે, તે પાઠવવામાં આવી છે। આજે પાછળનો સમય છે, લોકસભાની ચૂંટણી પહેલા તેમને બધું જ ક્લિયરન્સ જે છે તે કિલેબેન ઠાકોરે કર્યું હતું, પરંતુ ત્યારબાદ તેમનો કક્ષ જે છે તે યથાવત રાખ્યો હતો। જે હાલ જે આ ક્વાર્ટર છે તે ક્વાર્ટર અન્ય ધારાસભ્યને સોંપવામાં આવ્યો છે, પરંતુ જ્યાં સુધી આ ક્વાર્ટર ખાલી ન થાય ત્યાં સુધી આ કક્ષો તેમને સોંપવામાં નહીં આવે। ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યને આ ક્વાર્ટર સોંપવામાં આવ્યું છે। હવે આ જે નોટિસ જે આપવામાં આવી છે માનસદ મકાન વિભાગ દ્વારા, ત્યારબાદ હવે જે ક્વાર્ટર આ બંને ધારાસભ્ય ક્યારે ખાલી કરે છે તે જોવા મળે છે। જી જી, આભાર મેહુલ વિગત આપવા બદલ।